पंड्या के जो एजुकेशनल काउंसलर छे बने मेहमानों कार्यक्रम में स्वागत। थैंक यू परेशभाई, सौ प्रथम जयरे आटला बधा विकल्पो होय छे त्यारे असमंजस पण विद्यार्थीओने एटली ज रहती होय छे, त्यारे योग्य कारकिर्दी केवी रीतना पसंद करवी? यस, योग्य कारकिर्दी पसंद करवा संदर्भे आ प्रश्न छे। तो सौथी पहेलामां पहेलो जवाब ए छे કે સામાન્ય રીતે બાળક પોતે પોતાની કારકિર્દી પસંદ નથી કરતો, પરંતુ ઘણી વખત મા બાપના અધૂરા સપના પૂરા કરવાના હેતુથી અથવા તો બીજા કોઈના ઇન્ફ્લુઅન્સમાં આવીને બાળક પોતાની કારકિર્દીની પસંદગી કરે છે। અને અહીંયા આ પ્રશ્નનો જવાબ મારે મા બાપને આપવો છે કે તમારા બાળકોને કારકિર્દીની પસંદગી એમના રસના આધારે ન કરો, ઇન્ટરેસ્ટના આધારે કોઈ દિવસ કારકિર્દીની પસંદગી ન કરાય। કારણ કે ઉંમરની સાથે ઇન્ટરેસ્ટ બદલાય, ઇન્ટેલિજન્સના આધારે એની કારકિર્દીની પસંદગી થવી જોઈએ। તો હું ચોક્કસ કહીશ, કારણ કે આપણા અહીંયા ગુજરાતનો એજ્યુકેશન સિસ્ટમ જુઓ તો 11મા ધોરણથી નક્કી થઈ જાય છે કે બાળક એન્જિનિયર થશે, ડોક્ટર થશે કે પછી કોમર્સ લાઈનમાં જશે। આર્ટસ 11 વર્ષની ઉંમર એટલે બાળકની ઉંમર લગભગ 16 કે 17 વર્ષની। તો 16 વર્ષના બાળકની અંદર અત્યારે આટલી બધી પોતાના કારકિર્દીનો એક ક્વેશ્ચનેબલ ડિસિઝન લેવું એ એક બહુ મોટો પડકાર છે। અને કદાચ અત્યારે બાળક પાસેથી એ પરિપક્વતાની અપેક્ષા રાખવી એ આપણી અપરિપક્વતા ચોક્કસ કહી શકાય। તો બાળકની કારકિર્દી સંદર્ભે મા બાપે અને ખાસ કરીને હવે અત્યારે પ્રોફેશનલ કાઉન્સિલર્સ છે કે જે કાઉન્સિલર દ્વારા કાઉન્સિલિંગ કરી બાળકની ઇન્ટરેસ્ટને બદલે ઇન્ટેલિજન્સ જાણી શકાય છે, તો એનો પ્રયત્ન થવો જોઈએ। ઓકે, મોલિનભાઈ, આપનું શું કહેવું છે કેવી રીતના યોગ્ય કારકિર્દી પસંદ કરવી જોઈએ, ઇન્ટેલિજન્સ કે પછી ઇન્ટરેસ્ટ કે પછી બંને? બેઝિકલી હું માનું છું ત્યાં સુધી એક્ચ્યુઅલી કોઈ પણ છોકરો હોય છે કે છોકરાની ઇમેચ્યુરિટી એ લેવલની હોય છે કે એ ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે અત્યારના વર્તમાનમાં રહીને। હવે એ ઘણી વાર ઇન્ફ્લુઅન્સ થાય છે સોશિયલ મીડિયામાં, એના માની લો 4-5 એના કઝિન્સ હોય કે એને મોટી ગાડી લીધી, ઘર લીધું કે સારી ઘડિયાળ પહેરે છે, તો એ વસ્તુને લઈને એ ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે। અને એ જે વ્યક્તિ જે સ્ટ્રીમમાં છે, જે ફિલ્ડમાં છે, એને એ પોતાનો એમ્બિશન બનાવવાનો પ્રયત્ન કરવા લાગે છે કે ભાઈ આ કરવાથી આવા અમીર થવાય છે। એટલે આજના છોકરાઓનો પ્રોબ્લેમ એ છે, એ લોકોને છે ને બહુ જલ્દી અને ફાસ્ટ સક્સેસ જોઈએ છે, જલ્દી રૂપિયા કમાઈ લેવા છે કે આ ફિલ્ડમાં રૂપિયો વધારે છે તો આપણે આ કરીએ। પણ એ બાળકો નથી સમજતા કે એ આજની વાત છે, એ છોકરો હવે માની લો બેચલર્સ થઈ, માસ્ટર્સ થઈ અને ખરેખર ફિલ્ડમાં આજથી 6 વર્ષ પછી બહાર નીકળવાનો છે, તો 6 વર્ષ પછી આ ટ્રેન્ડ હશે કે નહીં હોય એ કોઈને નથી ખબર। એટલે આજના વર્તમાનને ધ્યાનમાં રાખીને ભવિષ્યનો નિર્ણય ન કરાય। એટલે પ્રોબ્લેમ એ છે કે ભવિષ્યમાં કઈ સ્ટ્રીમ ચાલવાની છે, કયા પ્રકારના કોર્સિસ જે છે, કઈ પ્રકારની લોકોની ડિમાન્ડ, કંપનીઝની ડિમાન્ડ છે, એ આસ્પેક્ટ્સને ધ્યાનમાં રાખી અને આ વસ્તુ કરવી જોઈએ। એક નાનું ઉદાહરણ આપીશ અહીંયા કે એક ટાઈમ એવો હતો કે એચઆર માટે એમબીએ બધા જ લોકો જોઈન કરે તો એચઆર કરતા હતા। હવે મોટા ભાગની કંપનીઝની અંદર જે માની લો કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે, એ લોકોએ એચઆર આઉટસોર્સ કરી દીધું છે, રાઈટ? એટલે હવે વિચાર કરો કે ઇન્ડસ્ટ્રીની અંદર એચઆર કદાચ 2-3 જણ જ હોય છે કે 4 જણા આટલી મોટી 250 જણની કંપની સાચવતા હોય છે। એટલે એટલા પોટેન્શિયલ ટૂલ્સ ઓલરેડી અવેલ થઈ ગયા છે સિસ્ટમ દ્વારા ને કમ્પ્યુટર દ્વારા કે હવે એચઆર ની જગ્યા માની લો, પહેલા એચઆર એટલે લગભગ 20-20, 40-40 જણનો ખાલી એચઆર નો સ્ટાફ, એની સામે હવે 2 HR ખાલી માની લો 250 જણની કંપનીઓ સાચવે છે। એટલે એટલા પોટેન્શિયલ ઇનફ એચઆર પણ થઈ ગયા છે અને એ લોકો બી એટલા કોમ્પિટિટિવ માર્કેટમાં પોતાની સમજને ધ્યાનમાં રાખીને આટલા આગળ વધે છે। એટલે આજને ધ્યાનમાં રાખીને શું સારું ચાલે છે, ક્યાં પૈસો વધારે મળે છે, એવી રીતના કરિયરનો ચોઈસ ન કરે, પહેલી વસ્તુ તો એ જ છે। ધેન કમ્સ અબાઉટ ધી ઇન્ટરેસ્ટ, કે હવે બાળકનો ઇન્ટરેસ્ટ ખરેખર શું એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે શું આ બાળક 20 વર્ષ સુધી આ જ સ્ટ્રીમને અને આની જ વાતો શું એ કરવાથી થાકવાનો નથી, તો એ એના કામનું છે। જો એ થાકવાનો હોય તો પછી સ્વાભાવિક વસ્તુ છે કે બોસ આ એની ફિલ્ડ જ નથી, ખોટી વાત છે, રાઈટ? અને આ ખાલી અત્યારે ટેમ્પરરી, એને ખાલી એવું કહેવાય ને કે એનું અંદરથી ઈચ્છા જાગૃત થઈ છે અને ખાલી એક નાનો એક ઇન્ટરેસ્ટ જાગૃત થયો છે, બટ એ 20 વર્ષ સુધી માની લો આની જ વાતો કરી શકશે ને થાકશે નહીં, તો દેટ ઇઝ સમથિંગ કે કદાચ એ જો પ્રોબ્લેમેટિક થવાનું છે તો એ ટેમ્પરરી છે, નોટ સમથિંગ દેટ ઇઝ કમિંગ આઉટ ઓફ ફોન, એટલે એની અંદરથી એ નથી જાગૃતતા આવતી।
બિલકુલ પરેશભાઈ, એક બાજુ ઇન્ટરેસ્ટ, ઇન્ટેલિજન્સ અને ઇન્ફ્લુઅન્સ, હવે આગળ આવે છે કે જે પહેલાના સમયમાં જે ઓપ્શન્સ હતા અને હવેના ઓપ્શન્સ છે, એટલા બધા ઓપ્શન્સ છે અને એમાં પણ કન્ફ્યુઝ થઈ જતા હોય છે. હવે જે આપણે પહેલાના સમય અને અત્યારના સમયની સરખામણી કરીએ એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? ઓકે, અત્યારે બહુ વાઇડ સ્પેક્ટ્રમ પર અત્યારે કારકિર્દી બને છે અને બનતા હોવાને કારણે ક્ષેત્ર એવા છે કે જે ક્ષેત્રમાં જો માણસ શરૂઆતથી ઝંપલાવે, અને મેં મારા પહેલા સ્લોટમાં કીધું એવી રીતે જો એને એ ખરા અર્થમાં એની જો ઇન્ટેલિજન્સ હોય તો એમાં એ પોતે એક કીર્તિમાન સ્થાપિત કરી શકે છે. આજથી 10 વર્ષ પહેલા કે 15 વર્ષ પહેલા રેડિયો જોકીની કારકિર્દીમાં જે લોકો પડ્યા એ બધા અત્યારે દે આર ધ સેલિબ્રિટીઝ. એક સરસ મજાનો શેર છે કે એ જ લોકો ફાવી ગયા જે સમયસર વાપી ગયા. જે વ્યક્તિએ સમયસર કોઈ પણ ક્ષેત્રની અંદર એન્ટ્રી કરી લીધી એ લોકો અત્યારે ખૂબ જ આગળ ચાલી રહ્યા છે. મને એમ લાગે છે કે આવનારા સમયની અંદર સાયકોલોજીકલ કાઉન્સિલિંગ છે ને, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એ બૂમ ઇન ટાઈમ ટુ કમ. કારણ કે અત્યારે 10 માંથી 4 માણસ એકલો એકલો બોલે છે, અથવા તો એ મોબાઈલમાં જોતા જોતા આપણે રસ્તા પર નીકળીએ તો જોઈએ 10 માંથી 4 માણસ મોબાઈલ સાથે રમે છે અને એને ખબર જ નથી કે એ ક્યાં છે. એટલે આવનારો સમય છે ને એ કાઉન્સેલિંગનો સમય થવાનો છે. હું એવું સ્પષ્ટપણે માનું છું, એક નાની એવી વાત તમને કરું, બહુ ગમશે, કે 19મી સદી હતી ને એ જમીનદારની સદી હતી, 20મી સદી છે એ અમલદારની સદી હતી, અને 21મી સદી સમજદાર લોકોની સદી છે. અત્યારે જેની પાસે કાઉન્સેલિંગ કરવાની ક્ષમતા છે એ વ્યક્તિ આવનારા સમયની અંદર ચાલશે. અને એનું કારણ એ છે કે આપણે અત્યારે જેનું કાઉન્સેલિંગ કરવાનું છે, મતલબ કે 1 જાન્યુઆરી 2001 પછી જે બાળકોનો જન્મ થયો છે કે જેને આપણે 21મી સદીનું ફરજંદ કહીએ છીએ, એ સમાજ તરફથી 5 પ્રકારની ગિફ્ટ લઈને જન્મેલું છે. ડિજિટલ મીડિયા એટલે કે ડિજિટલ ગેમ્સ, સોશિયલ મીડિયા, સ્માર્ટફોન, હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને હાઈ કોન્ફિગરેશનના કોમ્પ્યુટર, આ 5-5 ગિફ્ટ બાળકને જન્મતાની સાથે જ મળી જાય છે. અને એને કારણે બાળકની અંદર જે આઈક્યુ લેવલ છે એ કંઈક અલગ છે. એની સાથે કમનસીબની વાત અત્યારે એ છે કે 21મી સદીમાં જન્મેલા વ્યક્તિનું કાઉન્સિલિંગ 20મી સદીમાં જન્મેલા વ્યક્તિએ કરવું પડે છે. એટલે આમ જોવા જઈએ તો એક બહુ મોટો ગેપ છે, પરંતુ ટ્રેન્ડ અત્યારે એવો આવી રહ્યો છે કે અલગ અલગ ક્ષેત્રની અંદર જવામાં એક મને દેખાય છે સાયકોલોજીકલ કાઉન્સિલિંગ, સાયકોલોજીનો અભ્યાસ થાય. કાઉન્સિલિંગના પ્રકારો ઘણા હોય છે, તો એક આ મને દેખાઈ રહ્યું છે. બીજું એક મને જે બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂ દેખાય, તો છેલ્લા 10 વર્ષમાં તમે જો 2 બિઝનેસની વચ્ચે બ્રિજ બનતી એક જે કંપની છે આનો સમય આવવાનો છે. જેમ કે સ્વીગી, ઝોમેટો, આના પોતાના કોઈ રેસ્ટોરન્ટ નથી, ઓલા જેટલી પણ બ્રાન્ડ છે આજે એની પાસે પોતાનો કોઈ વ્યવસાય જ નથી, પરંતુ 2 બિઝનેસની વચ્ચે એમણે એક વ્યવસાયનો બ્રિજ બનાવ્યો છે. આ બ્રિજ બનાવવા વાળી ડિજિટલ કંપનીઓનો એક સમય હજી આવશે. તો આવા અલગ અલગ ક્ષેત્રમાં જવું જોઈએ, અને માત્ર ને માત્ર ઇન્સ્ટેડ ઓફ થિંકિંગ ઓનલી ડોક્ટર ઓર ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ઓર એન્જિનિયરિંગ, ટુડે નાઉ ઇટ ઇઝ ધ રાઈટ ટાઈમ ટુ ડિસાઈડ ઇન ધીસ સમથિંગ ડિફરન્ટલી. બિલકુલ ડિફરન્ટલી, અને એવી રીતના વિચારવું જોઈએ કે ભવિષ્યમાં પણ તેમને એ વસ્તુમાં ઇન્ટરેસ્ટ રહે અને સાથે ફાયદો પણ થઈ શકે. મોલિનભાઈ, જે રીતના પરેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું, અમુક જે ઓપ્શન્સ આપવામાં આવ્યા કે ભવિષ્યમાં આટલી આટલી કારકિર્દીમાં બિલકુલ તેમને ભવિષ્ય લાગે છે, આપનો શું મત છે? આપના દ્વારા તો કહેવામાં આવ્યું છે કે એવી રીતના ભવિષ્યમાં મદદરૂપ હોય તેવી કારકિર્દી ચૂઝ કરવી જોઈએ, ભવિષ્યમાં જે આગળ ટ્રેન્ડમાં ચાલવાની હોય. આપને શું લાગે છે કઈ કઈ કારકિર્દીમાં અત્યારે ઓપ્શન્સ અવેલેબલ છે, ભવિષ્યમાં પણ થઈ શકે છે? બેઝિકલી અત્યારે લોકોને મેટાવર્સ જે છે, જે એક નવો કોન્સેપ્ટ ડેવલપ થઈ રહ્યો છે, એ મેટાવર્સ તરફ ધીરે ધીરે જઈ રહ્યા છે. ફેસબુકે પોતાનું નામ મેટાવર્સ સુધી ચેન્જ કરી દીધું છે પોતાની કંપનીનું. સો વસ્તુ એ છે કે હજી મેટાવર્સ શું છે એ લોકોને જાણવા નથી, પણ આ મેટાવર્સ એક એવી દુનિયા છે કે જ્યાંથી ક્રિએટિવિટીની લોકો જેટલા છે એ લોકોની જે કહેવાય ને કે માર્કેટમાં ડિમાન્ડ જે છે એ ડિમાન્ડ 100% વધવાની છે.
જેટલા લોકો પહેલા સારું ડ્રોઈંગ કરતા હતા, જેટલા સારા સ્કેચ બનાવતા હતા, આ બધા કાગળ સુધી જ રહેતા હતા. અને એ લોકો કદાચ અમુક લોકો જેના પેરેન્ટ્સ બહુ સપોર્ટ કરતા હતા, એના પેરેન્ટ્સ એમને બહુ આગળ પડતા, આગળ કોમ્પિટિશન કે એક્ઝિબિશન્સમાં એમને પાર્ટિસિપેટ કરાવતા હતા, તો એ લોકો થોડાક આગળ સ્ટેટ લેવલે, ઇન્ડિયા લેવલે આગળ વધી શક્યા. પણ હવે એવું થઈ ગયું છે કે કદાચ માની લો કે અમારા ત્યાંની જ વાત છે કે એક સામાન્ય સારી રીતના ખાલી એની એક પેન્સિલ ઉપર કંટ્રોલ છે અને એને કોઈ વસ્તુ સામે ઉભું છે કે જે બી ઓબ્જેક્ટ છે, સબ્જેક્ટ છે, એ વસ્તુને સારી રીતના બનાવી શકે. જો આટલી સ્કિલ પણ એનામાં છે તો એ છોકરી આજે એક ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં ઇન્ટર્નશિપ કરવા જાય છે, ડિજિટલ પ્લેટફોર્મ પર શીખી લે, એડોબ બધા સોફ્ટવેર શીખી લે, તો એની પણ 2D ડિઝાઇનિંગ ની અંદર આખી કરિયર બની જાય છે. કહેવાનો મતલબ એ છે કે જે પહેલા આર્ટ્સ અને ક્રિએટિવિટી ને લોકો એવું કહેતા હતા કે આ બેટા શોખ માટે ચાલે, પણ કમાવા માટે તો જિંદગીમાં બેટા તારે એન્જિનિયર જ થવું પડે, એ આખી વસ્તુ ચેન્જ થઈ ચૂકી છે. અત્યારે માની લો એ વ્યક્તિમાં ખાલી એક સારી ક્રિએટિવિટી એટલું છે કે એ કોઈ વસ્તુને જોવે છે અને સારી રીતના લખી શકે છે, તો એ બાળક પહેલા ખાલી પોતાની, કદાચ તમારા મારા એજ ગ્રુપની વાત કરીએ તો આપણે લોકો પર્સનલ ડાયરી રાખતા હતા કે સાંજે આપણને જે ફીલ થાય આપણે લખતા હતા. હવે એ આખી એક સ્ટ્રીમ બની ગઈ છે કન્ટેન્ટ ક્રિએટર જેવી. હવે આ એવી એ જ વસ્તુને સારા શબ્દોમાં લખી શકો તો તમારી આખી ફિલ્ડ રેડી છે કન્ટેન્ટ ક્રિએશનની. અને એની અંદર એ લોકો પર પેજ ડોલર્સમાં ચૂકવે છે એટલા રૂપિયા, અને ઇટ્સ લાખો રૂપિયા એ લોકો એક એક મહિનામાં ખાલી થોડીક વસ્તુ લખવાથી મેળવે છે. કહેવાનો મતલબ એ છે કે કન્ટેન્ટ ક્રિએશન કે આ બધી વસ્તુ એવી છે કે જે થોડીક સબ્જેક્ટિવ અને ડિટેલ ફિલ્ડ છે, એના માટે પ્રોપર ટ્રેનિંગ જોઈએ અને સાથે થોડું પ્રોપર ગાઈડન્સ જોઈએ કે એ ફિલ્ડમાં એના પેનેટ્રેટ કેવી રીતના કરવું જોઈએ. બટ ઓન ધી અધર સાઈડ એવી જરૂરી છે વસ્તુઓ કે ફંડામેન્ટલી આ લોકો સમજવાની જરૂર એ છે કે આ બધી વસ્તુ ટેમ્પરરી છે. માની લો કે ઇન્ફ્લુઅન્સર બનવું, આજે વ્યક્તિને એક્ટિંગ સારી આવડે છે તો કદાચ યુટ્યુબ પર કે માની લો કે ઇન્સ્ટાગ્રામ ઉપર એના 100 મિલિયન ફોલોઅર્સ પણ કેમ ના હોય, પણ એક નામ બતાવતા ખાલી તમે પોતે મેડમ એક પબ્લિક ફિગર છો, તમે પોતે જાણો છો કે તમારે કેટલું કોન્શિયસલી તમારે એક નાનો માની લો સમાજનો ડાક કે એક નાની બદનામી તમારી આખી ઇન્ફ્લુએન્સિંગ કરિયરને આખી ચેન્જ કરી નાખે છે. એટલે આવી વસ્તુ જે છે એ વલ્નરેબલ પણ ખાસી હોય છે. એટલે ધ થિંગ ઇઝ એની ઉપર ફેમિલી જે છે, ફેમિલીનો પ્રાઇમરી સોર્સ ઓફ ઇન્કમ એ નથી ઉભો થતો, તમારો સેકન્ડરી સોર્સ ઓફ ઇન્કમ બહુ સ્ટ્રોંગ ઉભો થાય છે. એટલે ભલે સેકન્ડરીમાં માણસ પ્રાઇમરી કરતા વધારે કમાતો હશે, પણ એને પ્રાઇમરી સોર્સ ઓફ ઇન્કમ એ સ્ટેબિલિટી વાળું થોડુંક તો જોઈએ જ. એ એક બહુ નિયમ જે આપણા માની લો બાપ દાદાઓથી આવ્યું છે કે બેટા એક સ્ટેબલ ઇન્કમ તો જોઈએ જ. અને એવા ઘણા બધા સક્સેસફુલ ઉદાહરણો છે કે જે આજની તારીખે માની લો કે 12 કલાકની નોકરી કે 9 કલાકની નોકરી કરે છે, પણ એમના પાર્ટ ટાઈમ ની અંદર એ લોકો રહે છે અને બધું ચલાવે છે. એટલે એ વસ્તુ એવી છે કે કાલ સવારે માની લો ધંધો આખો સ્વાઇપ થઈ જાય. કોરોનાની અંદર 2 વર્ષમાં માની લો ફૂડ ઇન્ડસ્ટ્રીને બહુ જ ગંદો માર માર્યો. તો જેટલા લોકો એવા હતા કે જે લોકો નોકરી પણ કરતા હતા અને ફૂડ ઇન્ડસ્ટ્રી પોતાની રાત્રે સાચવતા હતા, નાઇટ સુધી ખેંચતા હતા, તો એ લોકો બચી ગયા, એમનું કોરોના નીકળી ગયું. એટલે આ વસ્તુ એવી છે કે આ જમાનો બહુ જ ફાસ્ટ ચેન્જ થાય છે. અને પરેશભાઈની વાત બહુ સાચી છે કે આ જગ્યા એવું છે કે એ એટલી ફાસ્ટ મૂવિંગ છે. આવનારી 21મી આજે સદીના હું કહીશ ને પ્રોડક્ટ હું કહેતો હોઉં છું કે આ પ્રોડક્ટ જયારે બહાર માર્કેટમાં આવશે ને પબ્લિકની, એટલે 2001 પછીની જેટલી પ્રોડક્શનની લાઈનો જેટલી બહાર માર્કેટમાં આવવાની છે, આ માર્કેટ એવું છે કે એ લોકોને છે ને પૈસા જ્યાં દેખાય ને ત્યાં કમાવા દોડે છે, પછી આમાં પૈસા બન્યા તો ત્યાં કમાવા દોડે છે. એટલે આ લોકોનું માઇન્ડનું સ્ટેબિલિટી છે ને એ પ્રોબ્લેમેટિક ભવિષ્યમાં કદાચ થશે. આ વસ્તુ સાચી છે કે સાયકોલોજીસ્ટની જરૂર પડશે, કાઉન્સેલર્સની જરૂર પણ પડશે, એટલે એ વસ્તુ પણ છે. એટલે આમાં કેવું થઈ જાય છે કે જેમ કે એક મોટિવેશનલ વક્તા તરીકે હું જોતો હોઉં છું કે કદાચ આજની તારીખમાં 2-4 વ્યક્તિને તમે મળો તો એ કહે કે મોટિવેશનલ તો હું આપતો હોઉં છું પ્રોગ્રામ, એટલે દર ત્રીજો વ્યક્તિ એ પોતાને મોટિવેશનલ વક્તા કહે છે. એટલે પણ એમ કહેવાય ને કે અમુક લોકો જે સિંગર હોય, દરેક જણ સારું ગાતું હોય તો એવું જરૂરી નહીં કે એ માની લો સુપરસ્ટાર હોય, બટ અમુક વસ્તુ ગોડ ગિફ્ટેડ હોય છે કે જેને એ જાતે કેરી કરીને આગળ વધતો હોય છે. ફ્યુચરમાં 100% હું આ ચેનલના માધ્યમથી બાળકોને અને પેરેન્ટ્સને આ વસ્તુ કહેવા માંગીશ કે તમારા બાળકની અંદર 100% એને મારી ના નાખો, એને આગળ 100% એન્ટરટેન કરો, એને આગળ વધારવાની કોશિશ કરો. પણ બીજી વસ્તુ એ પણ એઝ અ પેરેન્ટ તમે 100% સાચી વાત સમજવાની જરૂર છે કે એક કમ ડેફિનેટલી કે જે
તમારી ફેમિલી કેન બી બે કોઈ પણ દીકરી કરીને બીજા ઘરે આપતા પહેલા વાળા કે મારો છોકરો તમારો શું બાબો શું કરે તો કે ઇન્ફ્લુઅન્સર છે એટલે પહેલા તો મગજમાં ઉતરે જ નહીં કોઈ પણ દીકરીના મા બાપ ને કે આ ઇન્ફ્લુઅન્સર વસ્તુ હોય શું રાઈટ બહુ સાચી વસ્તુ છે કે આજે એક જ હું તો દ્રષ્ટિથી છોકરાઓને સમજાવતો હોઉં છું કે તમે લોકો યુટ્યુબર બનવા માંગો છો તમે લોકો ડાયરેક્ટર બનવા માંગો છો એ સારી વસ્તુ છે ના નથી પણ કંઈક તમારું ફાઉન્ડેશન લાઈફના 7 કલાક એવા આપવા જ પડે કે જેની અંદર તમને ફિક્સ ઇન્કમ ડેફિનેટલી ઉભી થતી હોય અને બાકીના 18 કલાક તમે એવી જબરજસ્ત રીતના મહેનત કરો કે તમારા પેશનને તમે જેટલો ગ્રો કરી શકો કરી લો પરેશભાઈ. હવે એક બાજુ મોઇનભાઈ દ્વારા જે રીતના કહેવામાં આવ્યું, એક તો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી જોઈએ, બીજું કે જ્યારે આપણે જે 2001 થી જે બધા જન્મ થયા છે તે બધા પ્રોડક્ટ જ્યારે બહાર આવશે ત્યારે તેમને થોડુંક કન્ફ્યુઝન પણ રહેશે, સ્ટેબિલિટી પણ નહીં રહે, ચોઇસીસ બદલાતી રહેશે, જ્યાં ત્યાંથી ઇન્ફ્લુઅન્સ લઈને આ કરવું તે કરવું અહીંયા ભાગવું, અને મૂંઝવણ આવશે ને કન્ફ્યુઝન આવશે. આ બધાથી એ લોકોને કેવી રીતના ડીલ કરવા? એના માટે મોઇનભાઈને સાંભળવા. મૂંઝવણ આવશે અને કન્ફ્યુઝન પણ આવશે. હવે આની અંદર મને એમ લાગે છે કે બે વ્યક્તિનો બહુ મોટો રોલ રહેશે. પહેલામાં પહેલું તો પેરેન્ટ્સ, કારણ કે પેરેન્ટ્સ છે એમની પરિપક્વતા બાળકની કારકિર્દી માટે ખૂબ જરૂરી છે. અને બીજું હું શિક્ષકને કહેતો હોઉં છું, એના ટીચર્સ, હવે જે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી રહી છે એમાં તો આવા ઘણા બધા પ્રાવધાન છે જ, પરંતુ હું હંમેશા શિક્ષક માટે કહેતો હોઉં છું કે શિક્ષક છે ને સ્લોપ, SLOP, સ્લોપ નામનું કામ કરે છે, એન્ડ સ્લોપ સ્ટેન્ડ ફોર સેકન્ડ લાઈન ઓફ પેરેન્ટિંગ. બીજી હરોળ મા બાપ પણ છે ને એ હવે શિક્ષકે કરવાનો સમય આવી ગયો છે. કારણ કે ઘણી વખત એવું બને કે બાળકના માતા પિતાને એ સમજણ ન હોય, કા સમય ન હોય, કા સગવડતા ન હોય, પરંતુ શિક્ષક તો આને માટે ડેડિકેટેડ છે. તો વન્સ અગેન માય પોઈન્ટ વિલ કમ ટુ દેટ પોઈન્ટ કે શિક્ષકે પણ આમાં એટલો જ અગત્યનો રોલ કરવો પડશે. અને સાથે સાથે અત્યારે જે આપણા સમાજમાં શિક્ષકને જોવાની, શાળાને જોવાની જે દ્રષ્ટિ છે ને એ સંપૂર્ણપણે બદલવી પડશે, સંપૂર્ણપણે બદલવી પડશે. જો શિક્ષકને ઘરની અંદર માન અપાશે તો બાળક એના શિક્ષકને માન આપતો થશે, તો બાળકની એક એના જે સર્વાંગી વિકાસ એટલે કે ઓવરઓલ જે ડેવલપમેન્ટ છે એની ઉપર એક બહુ મોટી ઇમ્પેક્ટ પડશે. પરંતુ હું બહુ સ્પષ્ટપણે કહું છું કે શિક્ષકનું માન સન્માન બાળકના મા બાપે પણ એટલું જ જાળવવું પડશે જો એમણે પોતાના સંતાનોનું ખૂબ સારું ઈચ્છવું હશે તો. કારણ કે આપણે માર્કની અત્યારની પરિસ્થિતિ કેવી છે કે ઓનલી માર્ક્સ અકોર્ડિંગ પેરેન્ટ્સની ડિમાન્ડ હોય છે કે આને આટલા માર્ક્સ આવવા જોઈએ, શિક્ષકોને એવી રીતના ડીલ કરે. સામે પછી શિક્ષકોએ કંટાળીને મેં નોટિસ કર્યું છે કે એ લોકો પછી છે ને એટલું જે ઇન્ડિવિજ્યુઅલ જે અટેન્શન જે એ સમય પહેલાં આપવાતું હતું ને એ હવે નથી થતું. હવે શિક્ષકો પણ એટલે પ્રેશરથી કંટાળી જતા હોય છે, એ લોકોની પણ એટલી ઇન્વોલ્વમેન્ટ પર્ટિક્યુલર પર્સન માટે નથી હોતી, પર્ટિક્યુલર સ્ટુડન્ટ માટે નથી હોતી. આ બંને બાજુ સુધારવાની જરૂર છે. જી પરેશભાઈ, બિલકુલ સાચી વાત છે, પરંતુ શરૂઆત આ ટકાની રેસથી થયેલી છે. બાકી ચાણક્યએ કીધું છે કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા, પરંતુ હું એના કરતા ઊંધું કહું છું, સામાન્ય કભી શિક્ષક નહીં હોઈ શકતા. સામાન્ય કલેક્ટર હોઈ શકે, સામાન્ય ડોક્ટર બની શકે, સામાન્ય કદાચ કોઈ સારામાં સારો લેખક બની શકે, પરંતુ સામાન્ય કોઈ દિવસ શિક્ષક ન બની શકે. જે અસામાન્ય હોય એ જ શિક્ષક બની જતો હોય છે. હું અત્યારે બિલકુલ શિક્ષકોને ફેવર કરીશ આ વિધાનથી, કારણ કે શરૂઆત મા બાપે કરવી પડશે. કારણ કે મા બાપે જ જો રિસ્પેક્ટ આપવાનું છોડી દેશે તો પછી સિંગલ હેન્ડેડ ક્લેપિંગ કોઈ દિવસ આ દુનિયામાં હોતી જ નથી. સો ડેફિનેટલી બાળકના મા બાપે શિક્ષકોને સાંભળવા પડશે, કારણ કે આફ્ટર ઓલ મા બાપનું વૃદ્ધત્વ જે છે ને એનું ડેવલપમેન્ટ અત્યારે શિક્ષકના હાથમાં છે. જ્યારે આપણે બધા વૃદ્ધ થયા હશું ત્યારે આવનારી પેઢી પાસે સત્તા હશે, અને ત્યારે સત્તા ખોટા માણસના હાથમાં ન જાય એ વિવેક આજે આપણે બધાએ ભેગા થઈને દેખાડવો પડશે. બહુ સાચી વાત પરેશભાઈની પણ છે, અને થોડો ક્વેશ્ચન ને હું તમને એ રીતના રિસ્પોન્ડ કરીશ કે તમારી વાત એ જગ્યાએ સાચી છે કે આજના ઘડીમાં એવું છે કે શિક્ષક જે છે એ પણ હવે માની લો કે ભાઈ છોકરાને એઝ અ એક માની લો કે ઇન્કમ તરીકે જોવે છે. ફ્રેન્કલી સ્પીકિંગ આ શબ્દ બહુ ખરાબ છે, મારે ન બોલવો જોઈએ, પરંતુ એ બાળકને છે ને એવું જ વિચારે છે કે ચલો ઘર આ ગાયો આપણો, બરાબર છે. આ જ બાળકને
ટ્યુશનમાં થોડો ફેવર કરીશ અને ટ્યુશનમાં પુશ કરીશ અને મારા માટે ટ્યુશનની અંદર ઊભું થશે. હવે જ્યાં સુધી માની લો કે એક શિક્ષકની પણ માનસિકતા જે છે એ હવે બાળકની અંદર અર્જુન ન જોવે તો એ દ્રોણ ન બની શકે, રાઈટ? હવે આ જ વસ્તુ છે. હવે પોતે શિક્ષકે પણ માની લો પોતાની બોડી લેંગ્વેજ છે, પોતાનું નોલેજ જે છે એ પણ એક વસ્તુના લેવલે અપડેટ કરવું જ પડે છે. જેમ કે સાહેબ શ્રી પહેલા પણ બહુ સાચી વાત કીધી કે 20મી સદીના લોકો 21મી સદીના ને સાચવવા નીકળ્યા છે, તો એમાં એ જ વસ્તુ છે કે 20મી સદીના લોકોએ પણ પોતાનું જે છે એ સોફ્ટવેર અપડેટ કરવું જ પડશે 21મી સદીની રેસમાં દોડવા માટે. એટલે આ હું બહુ જ ગંભીરતાથી કહેતો છું કે હંમેશા છોકરો જે છે ટીચિંગ ભૂલી જ જાઓ, એ બહુ ઘણા બધા બહુ શોર્ટ પ્લેટફોર્મ ને એક્સેપ્ટ કરી. જો આટલો બદલાવ આવી શકે છે અને ચાર્લ્સ ડાર્વિન તો હંમેશા કે ધ ચેન્જ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ, આ દુનિયાનો સંસારનો નિયમ જ છે કે પરિવર્તન જ દુનિયાનો સૌથી એક કોન્સ્ટન્ટ વસ્તુ જે થવાનો છે. એટલે શિક્ષકે પણ એની ભણવાની નીતિને બદલવાની છે. દર એક બાળકની ક્વોલિટી અલગ હોય છે. જ્યાં સુધી આ સિસ્ટમ ઇન્ટિગ્રેટ નહીં થાય, દર એક શિક્ષક 40 થી 60 છોકરાથી વધારે ન લે ત્યાં સુધી શિક્ષણ નહીં. અને હું પર્સનલી એવું બિલીવ 150-400 બેચ ચાલતી હોય છે, રાઈટ? જ્યાં એવું કહેવાય ટ્યુશન ફેક્ટરી ચાલતી હોય છે, તો ત્યાં છેલ્લી બેન્ચે બેઠો છોકરો, એટલે એ બિલકુલ સમયની મર્યાદા છે એટલે હાલ કાર્યક્રમને સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે. પરંતુ જે રીતના આપણે ચર્ચા કરી રહ્યા હતા, એક બાજુ કરિયર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને હવે આટલા બધા વિકલ્પો જ્યારે તમારા પાસે અવેલેબલ છે ત્યારે કેવી રીતના તેની પસંદગી કરવી, કયા કયા પાસાઓને ધ્યાને લઈને કયા કયા પડકારોનો સામનો કરીને તેની પસંદગી કરવી, તેમના વાલીઓનો પણ જે મુખ્ય ભાગ રહે છે, શિક્ષકનો પણ મુખ્ય ભાગ રહે છે, અને જો ક્યાંય મૂંઝવણ થાય તો કરિયર કાઉન્સિલર પાસે પણ જવા માટે કોઈ શરમ અનુભવી કે અવેરનેસ લાવવાની પણ એટલી જ જરૂર છે. ત્યારે બિલકુલથી આપણે ખૂબ જ સુંદર ચર્ચા કરી હતી, એટલા બધા ઓપ્શન્સ આપના દ્વારા જણાવવામાં આવ્યા છે. મોલિનભાઈ અને પરેશભાઈ કાર્યક્રમમાં કિંમતી સમય ફાળવવા માટે ખૂબ આભાર. દર્શક મિત્રો સમયની મર્યાદા છે, ટુ ધ પોઈન્ટ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું ત્યાં સુધી કશિશને આપશો રજા. નમસ્કાર.